નમસ્કાર, જેલેશ ટીમમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ સુરત શહેરની. સુરત શહેરના ખટોદરા પોલીસનું પાપ છાપરે ચડી પોકારી રહ્યું છે. કેશર કુલદીપ સહિત 3 પોલીસકર્મી અને રિક્ષાવાળા સામે નોંધાયો અપહરણનો ગુનો. ખટોદરા પોલીસનું પાક છાપરે ચડીને પોકારી રહ્યું છે. ખટોદરા પોલીસ મથકમાં સર્જાયેલા હત્યાકાંડ બાદ અહીંના જ પોલીસકર્મીઓ દ્વારા ગુજારવામાં આવેલા અત્યાચારની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ મામલે 5 દિવસ અગાઉ પોલીસ કમિશનરને ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ ખટોદરા પોલીસ કેશિયર કુલદીપ સહિત 4 પોલીસકર્મીઓ અને પોલીસના રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ લોકઅપમાં થયેલા હત્યાકાંડમાં પોલીસ કોન્સ્ટેબલ કુલદીપની ભૂમિકા પણ મહત્વની હોવાનું કહેવાય છે. ખટોદરા પોલીસે ચોરીના ગુનામાં શંકાના આધારે ઓમપ્રકાશ પાંડે, રામગોપાલ પાંડે અને જયપ્રકાશ પાંડેને ઉચકી લાવી બે નંબર રાખી મૂક્યા હતા. દરમિયાન આ કેસમાં કાર મેળામાં કામ કરતા સોનુ પાંડેનું નામ સામે આવતા પોલીસે તેને પણ ઉચકી લાવી ફટકાર્યો હતો, પરંતુ બાદમાં ખોટા માણસને લઈ આવ્યો હોવાનો ખ્યાલ આવતા સોનુને છોડી મૂક્યો હતો. સોનુને ખોટી રીતે અટકમાં લઈ મારવા સાથે પોલીસે તેના પરિવારના સભ્યોને પણ ગાળો ભાંડી હતી, જેને પગલે સોનુને માઠું લાગી આવ્યું હતું. પોલીસ દમનથી આક્રોશિત સોનુએ સિવિલમાં સારવાર લઈ ગત તારીખ 1/5/2019 રોજ સુરત પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી, જેમાં કેશિયર કુલદીપ, પરેશ અને 2 અજાણ્યા પોલીસકર્મી તથા સોનુ નામના રિક્ષાવાળા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સોનુએ કરેલી ફરિયાદમાં પોલીસ મથકના 3 આરોપીઓને પોલીસ દ્વારા માર માર્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. બાદમાં આ 3 આરોપી પૈકીનો એક મૃતક ઓમપ્રકાશ પાંડે હોવાની હકીકત સામે આવી છે. જોકે આ કેસમાં પોલીસ દ્વારા ગંભીરતા દાખવવામાં આવી ન હતી. બીજી બાજુ DCP ચિંતન તરૈયાને સોનુ યાદવે રૂબરૂ મળીને આપ વીતી કહી હતી. ત્યારબાદ આ મામલે કેશિયર કુલદીપ સહિતના 4 પોલીસકર્મી અને રિક્ષાવાળાઓનું સૌનું વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો છે. દીપ મહેતા, ZS TV સુરત.